नमस्कार गुजरात, नमस्कार मिशन मंगलम, नमस्कार गुजरातनी सखी मंडलनी बहनों। आजे मारी साथे छे पांडव वीनाबेन, जिल्लो साबरकांठा, विजयनगर। विजयनगर एटले कि पोळो फॉरेस्ट वाळो विजयनगर, फेमस है ना पोळो माटे। गुड गुड। हूँ मारी ट्रेनिंग में हतो त्यां विजयनगर में, साबरकांठा जिल्ला में। अने वीनाबेन काम करे छे बैंक सखी अने बीसी सखी तरीके। टूंक में कही है तो बैंक सखी अने बीसी सखी। बैंक सखी एटले कि जे बैंक अने सेल्फ हेल्प ग्रुपनी जो महिलाओं छे एना वच्चे एक कनेक्टिंग लिंकनू काम करे छे। कारण के सखी मंडलनी जेटली पण बहनों छे, तमाम बहनों ने कदाच एटली आवडत पण ना होय, एटली एज्युकेटेड आ लोको नहीं होय कि बैंक साथे केवी रीते व्यवहार करवो, तो बैंक सखी एनी हेल्प करे छे। अने बीसी सखी आपणे कही शकाय कि एक नानकड़ी बैंक ब्रांच। दाखला तरीके कोई दूरदराजनो गाम छे, त्यां बैंक ना माटे कोई नवी ब्रांच स्थापित करवी एटले इकोनॉमिकली वायबल नथी, तो त्यां बीसी सखी काम करे छे। तो बैंक थी रिलेटेड तमाम ट्रांजेक्शन आ करी शके छे। साची बात। तो वीनाबेन, तमे क्यारे जोड़ाया मिशन मंगलम मां, अने पछी केम विचारो बैंक सखी तरीके काम करवानो? हुं जोड़ाई सर 17/12/2018 नी अंदर। 2018 માં બેંક સખી તરીકે, અને સખી મંડળ માં? સખી મંડળ માં 7/7/2007 માં। 2007 એટલે કે 11 વર્ષ સુધી તમે સખી મંડળ માં સખી બેન તરીકે કામ કર્યું, અને પછી બેંક સખી માં આવી ગયા? હા સર। અને તમે કેટલા ભણેલા છો? એમએ કરેલી છે। પછી સરકારી નોકરી માટે પણ પ્રયાસ કર્યા હશે? કર્યા સર। નહીં લાગી? નહીં, પોલીસ માં લાગી હતી સર, પણ મિસ્ટરે જવા ના દીધી। શું વાત કરો છો, શું ભણ્યા હતા પોલીસ માં? હજી તો સર મેં ત્યાં જવાનું હતું, હાજર થવાનું હતું। મારા મિસ્ટરે, મારી છોકરી નાની હતી, અચ્છા ચલો ગુડ, કીધું કે છોકરી નાની છે તાર ક્યાં જવું છે, હું નહીં જવા દીધી, એટલે હું નહીં ગઈ। તો તમે ક્યાં, વિજયનગર ના છો કે ક્યાં ના છો? વિજયનગર ના છો। વિજયનગર ના છો? વિજયનગર તો બહુ સુંદર એરિયો છે તમારો, એકદમ હરિયાળું અને પ્રાકૃતિક હે ને? રાઈટ રાઈટ। તો તમે 2007 માં સખી મંડળ માં જેમાં જોડાયા, તો તમે શું કામ કરતા હતા ત્યારે? એ વખતે સર હું ભણતી હતી, પછી જે આપણે આંગણવાડીવાળી બહેનો ખરી ને, એ લોકોએ કીધું કે તમારે SHG મંડળ બનાવવાનું છે, મતલબ પછી મારી જેઠાણીને કીધું કે મંડળ બનાવવાનું છે, 10 બહેનો ભેગા કરીએ આપણે। ભેગા કરીને પછી 10 બહેનો બધાને બોલાય, મીટિંગ કરી અમે પ્રાર્થના કરીને, પછી એ લોકોને વાત કરી કે આપણે SHG બનાવીએ, મંડળનું ખાતું ખોલીએ। પછી બધા બહેનોને પૂછ્યું, વાત કરી કે કેને કેટલી બચત કરવી છે, જેને જેટલી પહોંચાય એટલી। સૌ પ્રથમ પહેલા તો સર 50 રૂપિયાથી બચત કરી હતી અમે 2007 માં। હા, દરેક મહિલા બધાને પોસાય એવી, હા પોસાય એટલું જ કરવું પડે સર, એટલે 50 રૂપિયાથી કરી હતી, પછી અમે 100 રૂપિયા કરી સર। ગુડ ગુડ। અને પછી છેલ્લે જ્યારે તમે 2018 માં બેંક સખી તરીકે, કયા બેંકમાં? બેંક ઓફ બરોડા, એ વખત દેના બેંક હતી સર। અચ્છા, એ વખત દેના બેંક હતી, પછી BOB માં બેંક ઓફ બરોડા માં, એટલે કે ભેગી થઈ ગઈ તો ત્યાં, રાઈટ રાઈટ, બેંક ઓફ બરોડામાં। તો અત્યારે તમને બેંક સખી તરીકે શું કામ કરવું પડે છે, અને બીસી સખી તરીકે શું કામ કરવું પડે છે? બેંક સખી તરીકે સર SHG ના ખાતા ખોલાવવાના, વીમા કરાવવાના, પછી લોન અપાવવાની બહેનોને। તો તમને બીક નથી લાગતી બેંક મેનેજર સાથે વાત કરવામાં, કે કોઈ મતલબ ક્લાર્ક હોય છે એની સાથે વાત કરવામાં, કે એમાં એમાં અમુક સમય એવું હોય છે ને કે ભાઈ આપણે થોડુંક ડરતા હોય છે કે ભાઈ આ ખરેખર જવાબ આપશે કે નહીં આપશે, કે અમે તો ગામના છીએ? તો શરૂઆતમાં તો કદાચ તમને પણ તકલીફ પડી હશે? શરૂઆતમાં જ્યારે જોઈનિંગ થવાની હતી ત્યારે સર હું મારા મેનેજર સાહેબ હતા બિહારના, રાઈટ, નહીં સોરી સર, બિહારના, ચલો બિહારના જ હતા, જે પણ સ્ટેટના, હા એ હતા, તો એમણે પહેલાં જ વાત કરી હતી સર, કારણ કે મારે બી ત્યાં SHG તો હતા જ પહેલથી જ, એટલે એ લોકો જોડે મુલાકાત તો થતી જ હતી, રાઈટ રાઈટ। પછી એ ઓર્ડર આપવાના હતા ત્યારે હું તેની જોડે વાત કરી હતી, સર મારે આવી રીતે અહીંયા કામ કરવાનું છે, તો હું ઓર્ડર આપશે એટલે અહીંયા હાજર થઈશ એમ, ત્યારે બીક લાગતી હતી, પછી તો નહીં, પછી એટલે કે તમે ટેવાઈ ગયા એના માટે, આદત પડી ગઈ, આદત પડી ગઈ, રાઈટ। તો એમાં તમે એટલે કે બેંક સખી તરીકે કામ જ્યારે કરો છો, તમને કેટલીક આવક થાય છે બેંક સખી તરીકે? કારણ કે એમાં તો કમિશન બેસ હોય છે ને? હા, કમિશન, કમિશન બેસ હોય છે, કેટલી આવક થાય છે તમને? આવક સર મહિનાની આ મહિનામાં 14,000 થઈ છે। અચ્છા, 14-15,000 થઈ જાય છે, 15,000 થઈ જાય, અને કેટલુંક તમને ટાઈમ ફાળવવું પડે છે આ કામમાં? ટાઈમ સર 9:30-4 વાગ્યા સુધી જ, 9:30-4 વાગ્યા સુધી તમને ટાઈમ આપવો પડે। અને પછી બીસી સખી તરીકે જ્યારે તમે કામ કરો છો, તો એનાથી આવક વધી છે?
બીસી સખી તરીકે હા સર વધી હશે કારણ કે એમાં તો ટ્રાન્ઝેક્શન ના આધારે તમને પૈસા મળે છે ટ્રાન્ઝેક્શન તો તમે કેટલા ટ્રાન્ઝેક્શન એટલા કે કરી ચૂક્યા છો કે કરો છો એક મહિનામાં લગભગ કેટલા કરો છો મહિનામાં સર હું 20 દિવસ કરું છું બીસી સખીનું કામ અચ્છા 20 દિવસ કરો છો કારણ કે મારા ઘરે બી છોકરા ભણે એટલે જે દિવસે બેંકમાં રજા હોય એ દિવસે ઘરે જ રહેવાનું સહી વાત હે અધરવાઇઝ તમે બેંક બ્રાન્ચમાં બેસો છો એ બેંક બ્રાન્ચમાં તો નહીં પણ ગામમાં પંચાયતમાં કે ક્યાં બેસો છો તમે બહાર જ બેસું સર દુકાન દીધી છે દુકાન દીધી છે તો ત્યાં તમે એટલે કે નાનકડું બેંક બ્રાન્ચ કહી શકાય આ પ્રકારની વ્યવસ્થા લેપટોપ વગેરે રાખો છો હા બધું છે સર ચલાવો છો હા લેપટોપ પોતાના પૈસાથી ખરીદ્યું છે કે નહીં સર મારા પોતાના પૈસા પોતાના પૈસાથી કારણ કે અત્યારે સરકાર પણ પૈસા એટલે કે લોન તરીકે જ આપે છે આઈ થિંક 75,000 રૂપિયા છે કે જો કોઈ બીસી સખી તરીકે કામ જયારે કરવા માંગે છે તો એને લોન તરીકે અને વ્યાજ મુક્ત લોન તરીકે આપે છે આ પ્રકારે ગુડ તો તમે અત્યારે કેટલા સખી મંડળ સાથે જોડાયેલા છો એની હેલ્પ કરો છો લોન લેવામાં કે એકાઉન્ટ ખોલાવવામાં કે બીજી બેંક રિલેટેડ જો પણ બાબત છે એમાં અત્યારે હાલ મારા SHG સર 211 છે અચ્છા 211 SHG સાથે તમે સંપર્કમાં છો અને એને લોન અપાવો છો દાખલા તરીકે એમાં લખેલો છે કે 211 સૌ સહાય જૂથોને 164 લાખ નું લોન એટલે 1,64,00,000 પરત આપે છે બહેનો આપે છે સર NPA ઓછું છે એક બી NPA નથી અચ્છા કોઈ બેન એવી કદાચ તમને મળી પણ હશે કોઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ સખી મંડળ પણ આ પ્રકારનું હોય છે કે ભાઈ પૈસા નથી મોડું થઈ ગયું પરત આપવામાં તો પછી તમે એને કેવી રીતે સમજાવો છો કારણ કે બેંક સાથે તમારું જો સંબંધ છે એના ઉપર નિર્ભર કરે છે ને કે તમે એને પરત પૈસા આપો તો તમે એને કેવી રીતે સમજાવો છો કે ભાઈ સર એને એવી રીતે સમજાવી કે પહેલાં તો ચાલતું હતું 3 મહિના સુધી ખાતામાં પૈસા નહીં ભરીએ તો બી એ લોકો ભરે 3 મહિનામાં રાઈટ તો ચાલી જતું હતું હવે તો 1 મહિનામાં જ એકાઉન્ટ એમપી થઈ જાય છે એમ કે અચ્છા એમપી થઈ જાય છે એટલે ગમે તેમ કરીને સર બહેનોને સમજાવીને એમને ફોનથી વાત કરીને રૂબરૂ બોલાવીને પછી એ લોકોને જે એનું વ્યાજ થતું એ તો દર મહિને ભરાવવું જ પડે એટલે એકાઉન્ટ એમપી નહીં થઈ જાય એકાઉન્ટ એમપી ના થાય આગળથી લિસ્ટ આવે છે રાઈટ અને પછી સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં પણ કરો છો એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ઓર બીમા યોજનામાં એમાં પણ કમિશન મળે છે કે હા મળે છે સર કેટલું કમિશન મળે છે એમાં હવે તો આ ઓનલાઈન કરે છે એટલે 30 રૂપિયા મળે સર દરેક PMJJBY નો દરેકમાં અને PMSBY માં ઓછું છે સર એમાં કેટલું છે એમાં એમાં અત્યારે હાલ 2 રૂપિયા કેટલું છે સર ગુડ તો વિનાબેન તમે એટલે કે આ પૈસા જો કમાવો છો તમારા મિસ્ટર શું કરે છે મારા મિસ્ટર ST માં મિકેનિક છે સર RC ST માં મિકેનિક છે તો એ પણ ત્યાં વિજયનગર રહે છે કે ક્યાં રહે છે ભિલોડા જ રહે છે સર અચ્છા ભિલોડા એટલે નજીકમાં છે પછી તો કોઈ અને બાળકો શું કરે છે મારી મોટી બેબી સર 12 સાયન્સ ક્લિયર કર્યું ઓકે 75% સાથે એટલે એની MBBS નું આ વર્ષે ભર્યું છે થઈ જશે ડોક્ટર થઈ જશે સર તો એટલે કે સેલ્ફ સખી મંડળમાં કામ કરીને તમને જો આવક થઈ છે તમે તમારા બાળકોને ભણાવ્યા છે અને તમે કહી શકો છો કે ભાઈ એનાથી એને MBBS માં એટલે કે જવામાં એક હેલ્પ મળશે આપણે આ તો નહીં કહી શકતા કે ભાઈ ફક્ત સખી મંડળ ના કામ ના લીધે જ MBBS માં થાય જાય છે પરંતુ હા આ હોય છે ને કે ભાઈ ઓછી અચ્છા એના લીધે મેં BC નું સામેથી મારા મેનેજરને જ આપ્યું છે સર એ કામ કરવા માટે કારણ કે બેંક સખીનું કામ એવી રીતે કરતી હતી એટલે એમને સામેથી જ કીધું BC પોઈન્ટ લઈ લો તમે ગુડ ગુડ એ આપ્યું એટલે એના થકી સર મારા મિસ્ટરને બી હેલ્પ થાય ને છોકરીને MBBS કરો છે બીજી છોકરી બી 12 સાયન્સ માં છે સર મારી આ શું કરશે આપણ એન્જિનિયરિંગ કે MBBS નહીં સર એને બી MBBS કરવું છે એમ કે છે અચ્છા બંને ડોક્ટર નાનો છોકરો છે 6ઠા ધોરણ માં છે સર આ તો નાનો છે એની શું ઈચ્છા છે એ તો હવે જી 6ઠા ધોરણ માં મૂકે છે સર અહીંયા સૈનિક સ્કૂલ માં એક્ઝામ આપી હતી ને એકલવ્યની ક્યાં ભણે છે ખેરંચા ખેરંચા એટલે જિલ્લો જિલ્લો સાબરકાંઠા જ લાગે સર અચ્છા સાબરકાંઠા જ લાગે છે રાઈટ 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 સોરી અરવલ્લી લાગે સર અરવલ્લી લાગે છે પહેલા સાબરકાંઠા લાગતો હશે હવે નવો જિલ્લો અરવલ્લી બની ગયો તો એટલા માટે અરવલ્લી લાગે છે ગુડ વિના વિના તમારા ગામનું શું નામ છે લીમડા લીમડા કેટલો દૂર છે પોળો ફોરેસ્ટ થી સર 25 કિલોમીટર સીધું જઈએ તો બાકી આમ ફરીને આવીએ તો વધારે થઈ જાય સર ચલો વેરી ગુડ વેરી ગુડ બદરકાથી સીધું જવાય છે જાલેટી ત્યાંથી ઓછું છે ગુડ 20 કિલોમીટર થવા દે ચલો વેરી ગુડ વિનાબેન મળીને સારું લાગ્યું અને બાકી જો બહેનો છે અમુક બહેનો એવી પણ છે જે BC સખી કે બેંક સખી તરીકે
તાલીમ લઈ લીધી છે પરંતુ અત્યારે કામ કરવાનું શરૂ નથી કર્યો. હા સર. અમુક બહેનો એવી પણ છે જે સખી મંડળમાં જોડાયેલી છે પરંતુ બહુ એક્ટિવ નથી, તમે પણ મળતા હશો. હા સર. તો આ બહેનોને તમે શું કહેવા માંગો છો? સર, એ બહેનોને બસ એટલું જ કહેવા માંગીએ કે સર, આજે જે રીતે જમાનો આગળ નીકળી રહ્યો છે ટેકનોલોજીના આધારે, એ રીતે સર કામ કરવું જોઈએ. દો ગિફ્ટ. અને આગળ વધવું જોઈએ. હા, વધવું જોઈએ સર. કારણ કે અમુક બહેનો આવે છે, આ કહે છે કે ભાઈ ઘરથી ના પાડે છે, ઘરવાળા કહે છે કે ભાઈ આપણી બહુ છે કે બેટી છે, બહાર જવાને એટલે કે કામ નહીં કરવાનું. તો આ પ્રકારની માનસિકતા જો છે, એનાથી કેવી રીતે આપણે બહાર નીકળી શકાય? સર, હવે આ જમાના પ્રમાણે તો ઘરમાંથી બહાર નહીં નીકળે તો કામ જ નહીં પૂરું થાય. કામ જ પૂરું નહીં થાય, નીકળવું જ પડે. ચલો ભાઈ, વેરી ગુડ. વિનાબેનને જોઈને એવું લાગે છે કે ભાઈ વિનાબેન સખી મંડળમાં જોડાયા પછી અને બેંક સખી અને બીસી સખી તરીકે કામ કરીને બંને જો દીકરીઓ છે એની એને ડૉક્ટર MBBS તરીકે એટલે કે ભણાવવા માંગે છે. અમે પણ એને શુભેચ્છા પાઠવીએ છીએ. તમારી બંને જો દીકરી છે બેટી છે એનું સિલેક્શન થઈ જશે MBBSમાં, અને પછી તમને કહેશે કે ભાઈ વિનાબેન બે ડૉક્ટરની માતાશ્રી છે, એવું છે ને? ચલો, વેરી ગુડ વિનાબેન. લાવ ભાઈ, આ અમારી તરફથી તમને એક નાનકડી ભેટ છે, અને અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ વિનાબેન. મળીએ, ઠીક છે? ઓકે, થેન્ક યુ.